નહીં મળે. જય શ્રી કૃષ્ણ, જય ગોમાતા. મિત્રો, આજરોજ પાલનપુર ખાતે એક ગોમાતા વધુ બીમાર હોવાથી એ ગોમાતાને પાલનપુર ગૌસેવા ગૌ એમ્બ્યુલન્સ દ્વારા ટેટોડાની શ્રી રાજારામ ગૌશાળા ગૌ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવશે. શ્રી રાજારામ ગૌશાળા ગૌ હોસ્પિટલ ખાતે એ ગૌમાતાને મોકલવામાં આવશે. જય ગૌમાતા, જય ગોપાલ. મિત્રો, દ્વારા આ ગૌમાતાની સેવામાં મદદરૂપ થઈ રહ્યા છે. ગૌમાતા ધીમે ધીમે જય શ્રી કૃષ્ણ, જય ગોમાતા. મિત્રો, આપણી શ્રી રાજારામ ગૌશાળા ગૌ હોસ્પિટલ ટેટોડાની ગૌમાતાઓને આજે દર્શન કરવાનો લાવો મળ્યો. મિત્રો, આપ જ્યારે પણ ફરી થાઓ ત્યારે આપને ઈચ્છા થાય કે ક્યાંય ફરવા જવું છે, તો મિત્રો આપણે એક એવી જગ્યાએ જવું જે જગ્યાએ જવાથી તમને સાંજે ઘરે આવ્યા પછી અંદર આત્મામાં આટલો બધો આનંદ થાય અને આટલી બધી ખુશી થાય કે આપણે ગૌમાતાઓને દર્શન કરીએ અને ગૌમાતાઓના દર્શન કરી અને આપણે આ ગૌમાતાઓ માટે જે પણ થાય એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આપ ગોળ આપો, લીલો ઘાસચારો આપો, સૂકો ઘાસચારો આપો, અથવા ગૌમાતાને જે પણ ઉપયોગી વસ્તુ છે એ વસ્તુ આપી અને આ નિરાધાર બીમાર ગૌમાતાની જે સારવાર થાય છે એ ગૌમાતાઓની રૂબરૂ મુલાકાત કરી અને ગૌમાતાઓના દર્શન કરીએ, જેથી કરીને એ ગૌમાતાઓની પરિસ્થિતિ આપણને ખબર પડે, એ ગૌમાતાઓ કેવી પરિસ્થિતિમાં અત્યારે જીવે છે એ પણ ખબર પડે. અત્યારે પાલનપુર ખાતેથી એક ગૌમાતા અમે રેસ્ક્યુ કરી અને ટેટોડાની શ્રી રાજારામ ગૌશાળા ગૌ હોસ્પિટલ ખાતે લાવ્યા છીએ. સાથે અમારા ગૌપ્રેમી મિત્રો પણ છે, અહીંયા જે ગૌમાતાઓની સેવા કરે છે એ ડૉક્ટર પણ છે. તો મિત્રો, આ જુઓ, એવી એવી ગૌમાતાઓ છે જે માલિકો દ્વારા જ્યાં સુધી દૂધ આપે છે ત્યાં સુધી એ ગૌમાતાઓને સાચવે છે, ત્યારબાદ એ ગૌમાતાઓને તરતોડી દે છે અને આ ગૌમાતાની આ હાલત જુઓ એવી રીતની હાલત થાય છે. એ ગૌમાતા રસ્તામાં અથવા હાઈવે ઉપર ક્યાંય પણ બેસે છે તો એ ગૌમાતાઓને વધારે બીમાર હોવાથી અમુક કૂતરાઓ ત્યાં ફાડી નાખે છે, અથવા કોઈ હાઈવે ઉપર બેસેલી ગૌમાતા હોય તો રાતે કોઈ પણ વાહન ચાલક ફૂલ સ્પીડે આવતા હોય છે અને એ ગૌમાતાને હરફેટી લે છે તો એમાં એનું મૃત્યુ પામે છે. તો આવી ગૌમાતાઓને આપણે બચાવવા માટે આપણી બનાસકાંઠાની ઘણી એવી ગૌશાળાઓ છે જ્યાં ગૌમાતાઓની સાચી સેવા થાય છે અને ગૌમાતાઓની દેવભાવથી પૂજા થાય છે. એવી ગૌશાળાઓમાં આપણે આપણાથી થાય એવી રીતે ગૌમાતાઓને પહોંચાડીએ અને સેવાનો અવશ્ય લાભ લઈએ. લૂલી લંગડી અપંગ અને બીમાર ગૌમાતાઓ માટે અહીંયા શ્રી રાજારામ ગૌશાળા ગૌ હોસ્પિટલ ટેટોડા ખાતે ગૌમાતાઓની પાલનપુર ડીસા અને આજુબાજુના વિસ્તારમાંથી ઘણી એવી બધી એમ્બ્યુલન્સો મારફતે આ ગૌમાતાઓને ટેટોડા અને ટેટોડાની આજુબાજુની ગૌશાળામાં સેવાર્થે મોકલવામાં આવે છે. એ ગૌમાતાની શું પરિસ્થિતિ છે આપ જાણી શકો છો. તો મિત્રો, આપણી આજુબાજુમાં ક્યાંય પણ આવી ગૌમાતા બીમાર, લૂલી લંગડી અથવા એક્સિડન્ટવાળી હાલતમાં આપણે જણાય તો આપણાથી બનતા પ્રયાસો કરીને ગૌમાતાને કોઈ એવી વ્યવસ્થિત ગૌશાળામાં મોકલીએ જેથી કરીને એ ગૌમાતાઓનું જીવન બચી શકે અને આપણને આ ગૌમાતાની સેવા કરવાનો એક અમૂલ્ય અવસર મળી શકે. તો જે પણ મિત્રો અમારો વિડીયો જોવે છે અને જે પણ મિત્રો આ વિડીયો સાંભળે છે, તમામે તમામ મિત્રોને મારી એક નાનકડી અપીલ છે કે મિત્રો, આ ગૌધન એ આપણા માટે એક અમૂલ્ય ધન છે. જો આ ધન આપણી પાસે બચશે નહીં તો આપણે પણ બચવું બહુ મુશ્કેલ પડશે. અને આ ગૌમાતાનો ખરેખર જો આપણે જાણવા જઈએ તો જન્મથી લઈ અને મરણ સુધીનો નાતો છે. જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારેથી લઈ અને છેક આપણે મૃત્યુ પામીએ છીએ ત્યાં સુધી આ ગૌમાતા આપણને ખૂબ જ ઉપયોગી છે. માટે
આપ સૌને વિનંતી છે કે આપ આ ગૌમાતાઓની સેવાનો અવશ્ય લાભ લો અને આ ગૌમાતાઓને બચાવવાના પ્રયાસો જે પણ ગૌભક્તો કરે છે એ ગૌભક્તોને સાથ સહકાર આપો, જેથી કરીને આપણું દેશી અને અમૂલ્ય ગૌધન બચી શકે અને આ ગૌમાતાઓની સેવાનો પણ લાભ આપણને મળી શકે. જય ગૌમાતા, જય ગોપાલ.